સુરત જિલ્લાના બારડોલીમાં બે દિવસ અગાઉ ચીલ ઝડપ કરીને નાસી રહેલા બે ઇસમોને સાહસ બતાવીને પીછો કરી લૂંટ થતી અટકાવનાર બારડોલીના યુવક આદિલનું સુરત ગ્રામ પંચાયત પોલીસ દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું. બારડોલી પોલીસ સ્ટેશન પાસેથી કારનો કાચ તોડીને 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થનાર બે આરોપીઓ પીછો કર્યા બાદ લૂંટારાઓને રૂપિયા ભરેલી બેગ ફેંકવા મજબૂર કર્યા હતા. આ અદમે સાહસ બતાવનાર આદિલનું પ્રશંસા પાત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું છે. બારડોલી પોલીસ સ્ટેશન નજીક બે દિવસ અગાઉ સાંજના સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી રૂપિયા 20 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. રોડની સાઇડ ઉપર ઉભેલા રાજેન્દ્ર સોલંકી કારમાંથી કાચ તોડીને બે લૂંટારાઓનું રૂપિયા 20 લાખ ભરીને બેગ લઈને ભાગી ગયા હતા. તે નિહાળીને આદિલ મેમણ નામના યુવકે આ બંનેનો પીછો કર્યો હતો અને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો. પીછો કરતા કરતા દિલ આ બંને ઇસમોની પાછળ લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધી ગયો હતો. જ્યારે લૂંટારાઓનું લાગ્યું કે તેઓ પકડાઈ જશે એટલે તેઓ રૂપિયા ભરેલી બેગ નાખીને ફરાર થઈ ગયો હતો. આ દિલે પોતાની સૂઝબૂઝ દાખવીને આટલી મોટી લૂંટ થતા અટકાવી હતી, જેને કારણે સુરત રેન્જ આઈજીની સૂચના હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ આ દિલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દિલ મેમરની બહાદુરી અને સમય સૂચકતાને કારણે ખૂબ જ મોટી લૂંટની ઘટનાને લૂંટારાઓ અંજામ આપી શક્યા ન હતા, જેને લઈ પોલીસે તેનું સન્માન કર્યું હતું. આ દિલે સન્માનને લઈ જણાવ્યું હતું કે મને આજે પોતાની જાત પર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે મેં આટલું મોટું કામ કરી બતાવ્યું. વધુમાં જણાવ્યું હતું કે પોલીસે જે રીતે મારું સન્માન કર્યું છે તેને લઈ હું પોલીસનો આભાર માનું છું. પોલીસની ટીમે બહુ ઝડપથી કામ કર્યું છે. બંને જણા આઈડેન્ટિટી ફાઈ પણ થઈ ગયા છે. આ દિલે વધુમાં જણાવ્યું હતું કે લૂંટ કરીને ભાગી રહેલા ઇસમોનો પીછો કરી રહ્યો હતો ત્યારે તેઓ ગેરવાળી બાઇક પર હતા અને હું મોપેડ પર હતો, જેથી મને લાગ્યું કે હું તેમને પકડી શકીશ નહીં તો એટલીસ્ટ હું પોલીસને મદદરૂપ થઈ શકું, એટલા માટે મોબાઈલમાં વિડીયો ઉતારી લઉં જેથી હું તે પોલીસને આપી શકું, જેથી વિડીયો મારફતે તેઓની ઓળખ કરી શકે. 12 તારીખે સાંજે હું ઘરેથી નીકળ્યો હતો અને સ્ટેશન રોડ પર કામ અર્થે જતો હતો. દરમિયાન પોલીસ સ્ટેશન પાસે પહોંચતા મેં જોયું કે બે ઇસમો ગાડીનો કાચ તોડી, ફોર્ડ ઇકોસ્પોર્ટનો કાચ તોડીને એક બેગ લઈને ભાગી રહ્યા હતા અને ત્યાં ચોરની બૂમો પડી. તો મેં એ લોકોને ફોલો કર્યા, લગભગ 1.5 થી 2 કિલોમીટર ફોલો કર્યા પછી, અને મારા હાથમાં ફોન હતો, મેં ફોન કાઢીને વિડીયો પણ રેકોર્ડ કર્યો. એક હાથે બાઇક ચલાવતો હતો અને હું એકલો જ હતો. 2 કિલોમીટર સુધી મેં પીછો કર્યો, પછી એ લોકોએ બેગ ફેંકી અને ભાગી ગયા હતા. અને એ બેગ લઈને હું પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં જોયું તો 20 લાખ રૂપિયા જેટલી રકમ અંદર બેગમાં હતી અને તે મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. પ્રાઉડ ફીલ થાય છે મને પોતાની જાત પર કે આટલું મોટું કામ મેં કર્યું છે, તો પ્રાઉડ ફીલ થાય છે. ઓબ્વિયસલી એમ રિસ્ક મને અડધે રસ્તે ગયો, પછી મને એમ થયું કે કદાચ મે બી એ લોકો પાસે કંઈ હથિયાર હોઈ શકે અને મારા પર હુમલો પણ કરી શકે. એટલે જ્યારે એ લોકોએ બેગ ફેંકી તે સેમ ટાઈમે મેં બેગ લઈને એ જ સ્પીડમાં હું પાછો પોલીસ સ્ટેશન ગયો. મને એવું હતું કે કદાચ મારા પછાડી આવી શકે, મારા પર હુમલો પણ કરી શકે કોઈ હથિયારથી. પોલીસને હું થેન્ક યુ કહીશ મને આ રીતના જે રીતના એ લોકોએ સન્માનિત કર્યો છે. અને પોલીસની ટીમે બહુ ફાસ્ટ કામ કર્યું છે અને ડિટેક્ટ પણ થઈ ગયા છે આરોપી, જે મેં સાંભળ્યું તે હિસાબે હું એમને પણ અભિનંદન પાઠવું છું અને થેન્ક યુ કહું છું. બીજો યુવાનોને શું કહેવા માંગો છો? યુવાનોને આટલું જ કહીશ કે આ રીતના હેલ્પ કરતા રહો, એકબીજાની ભેદભાવ નહીં રાખો અને કોઈનાથી ડરવાની જરૂર નથી. આ રીતના હેલ્પ કરતા રહો એકબીજાની તો ચોરી અને બધું જ અટકી જશે, એમ કોઈ કામ આવા થશે નહીં. એકચ્યુઅલી મેં જ્યારે પીછો કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું એ લોકો ગેરવાળી બાઇક પર હતા અને હું મોપેડ પર હતો, તો મને એવું થયું કે એ લોકો કદાચ મેં પકડી નહીં શકું તો એટલીસ્ટ હું પોલીસને મદદરૂપ થાઉં તો વિડીયો ઉતારી લઉં, તો પોલીસને આપી શકું વિડીયો તો એ લોકોની ઓળખ થઈ શકે. બટ ઉપરવાળાની મહેરબાનીથી એ લોકોએ બેગ ફેંકી દીધી અને મેં બેગ પરત કરી દીધી છે 20 લાખ રૂપિયા ભરેલી, તે હિસાબે મેં વિડીયો શૂટ કરેલો હતો. 12 તારીખની સાંજે જે બારડોલીમાં જે ચોરી અને લૂંટની જે ઘટના બની હતી એમાં 20 લાખ જેટલી માતબર રકમની જે
બે ચોર ઈસમો દ્વારા ચોરી અને લૂંટ થઈ એના અનુસંધાને જે બહાદુર યુવક બારડોલીના આદિલ મેમણ અહીં બેઠા છે, એમની સૂઝબૂઝ અને એમની બહાદુરીને કારણે, એમની સમય સૂચકતાને કારણે એ આટલી મોટી રકમની થતી ચોરી અને લૂંટ રોકવામાં અને રિકવરી કરવામાં એ જે સફળતા મળેલ અને એમની પ્રામાણિકતા અને નિષ્ઠા કે જેના કારણે આટલી મોટી રકમનો થેલો મળ્યો એ તાત્કાલિક પોલીસને આપી અને એ જે કૃત્ય કર્યું છે એ બદલ સુરત રેન્જ એડિશનલ ડીજી ડૉક્ટર રાજકુમાર પાંડિયન સાહેબ અને સમગ્ર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ એમનું અભિવાદન કરે છે, એમને અભિનંદન પાઠવે છે. આપ સૌ જાણો છો એ રીતે એ કેસમાં જે ઇન્વેસ્ટિગેશન થયું એમાં વિવિધ ટીમો દ્વારા એમાં સંડોવાયેલ ઈસમોની ઓળખ પણ પોલીસે કરી લીધી છે અને એને પકડવા માટે પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગયેલી છે અને એ સાથે સાથે અન્ય એજન્સીઓ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ નોન ટેકનિકલ સોર્સથી અત્યારે એ કેસની તપાસ થઈ રહેલી છે. તો આ આદિલ મેમણ જે 30 વર્ષીય યુવાન છે જેણે પ્રામાણિકતા નિષ્ઠા અને બહાદુરીનું જે કૃત્ય કર્યું છે એ બદલ આજે એમને અભિનંદન પાઠવીએ છીએ અને એમનું આજે સન્માન કરીએ છીએ.